નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સોચ ન્યૂઝ. હવે જોઈએ આજના મહત્વના સમાચાર. જામકંડોરણા તાલુકામાં આંગણવાડી તેડાગરની ભરતીમાં ગેરરીતિના આક્ષેપો. ઓનલાઈન ભરતી પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ. અરજદારની અરજી રદ કરી મેરિટ લિસ્ટમાં જાહેર કરેલ નહીં. ગુજરાત પોલીસ 31 ડિસેમ્બરની ઉજવણી માટે સંપૂર્ણ તૈયાર. 3000 બ્રેથ એનાલાઇઝરની મહત્તમ ઉપયોગની તૈયારી. શંકાસ્પદ વ્યક્તિ કે હિલચાલ બાબતે જાણ કરવા સૂચના. સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ સહિત 4 મહાનગરો માટે 419 કરોડની ગ્રાન્ટને આપી મંજૂરી. રાજ્યના 4 મહાનગરો માટે 419 કરોડની વિકાસ કામોની ગ્રાન્ટ. અમદાવાદ, જામનગર, ભાવનગરનો થશે વિકાસ. 519 વિકાસ કામો માટે ફાળવવામાં આવ્યા નાણાં. સુપર ઇન્વેસ્ટર અનિલ ગોયલે ખોલ્યા રહસ્યો. 5 લાખમાંથી 2200 કરોડ રૂપિયા બનાવવાનો મેજિક મંત્ર. તેઓ રિસર્ચને સૌથી વધારે મહત્વ આપે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જંગલ સફારીના કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બદલાતા નોકરી જવાની જોખમને પગલે હડતાલ પર ઉતર્યા છે, જેને લઈ પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ગુજરાત વિધાનસભાના 4th સત્રની જાહેરાત. 2 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં રજૂ થશે ગુજરાતનું બજેટ. 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી વિધાનસભાનું બજેટ સત્ર. અધ્યક્ષ શંકર ચૌધરી. પાટનગર ગાંધીનગરમાં હાર્ટએટેકથી વધુ એક યુવકનું મોત. 29 વર્ષીય યુવક જયંત કુંજબિહારી સોનીનું હાર્ટએટેકને કારણે મોત. છાતીમાં દુખાવો પડતા તેઓ જાતે સિવિલ હોસ્પિટલમાં થયા હતા દાખલ. રિવરફ્રન્ટ પર આજથી ફ્લાવર શોનો પ્રારંભ. 15 જાન્યુઆરી સુધી ચાલનાર આ ફ્લાવર શો માટે 7 લાખથી વધુ રોપાનો ઉપયોગ કરીને 400 મીટરનું ફ્લાવર સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે. એપ્રિલમાં મહિના સુધીમાં મોટેરાથી ગિફ્ટ સિટી મેટ્રો શરૂ થઈ શકે છે. મોટેરાથી ગાંધીનગરના સેક્ટર 1 સુધી મેટ્રોની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા મેટ્રો પ્રાયોગિક ધોરણે ચાલુ કરે તેવી શક્યતા. પીએમ મોદીએ 140 કરોડ દેશવાસીઓને કરી અપીલ. 22 જાન્યુઆરીના અયોધ્યા ન આવવા વિનંતી. કહ્યું, પોતાના ઘરે શ્રી રામ જ્યોતિ પ્રગટાવવી. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરીથી મળીશું આવા જ સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.